નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 અને વિષય ગુજરાતી એમાં માસિક કસોટી જૂન 2021નું પેપર તમને આવી ગયું હશે, એટલે પેપર તમને આ મળી ગયું હશે. તો આ પેપરના પ્રશ્ન જવાબ તમારે કેવી રીતે લખવાના હશે તેના વિશે આજે આપણે સમજીશું. તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 શું કહે છે, તો કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. નીચેના પ્રશ્ન જવાબ આપ્યા છે, પ્રશ્ન આપ્યા છે ને એના તમારે 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, શું કહે છે પહેલો પ્રશ્ન, તો કે કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે, તેનો જવાબ છે કવિ દેવભૂમિ હિન્દ માતાને. કોણે, તો કે દેવભૂમિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે. જોઈએ પ્રશ્ન નંબર 2. હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે. હિન્દ માતા છે એ પોતાના સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે, તો એનો જવાબ છે હિન્દ માતા સંતાનોનું પોષણ સારું ખાનપાન આપીને કરે છે. કેવું પોષણ કરે છે, તો કે સારું ખાનપાન આપીને પોષણ કરે છે. તો જોઈએ હવે પ્રશ્ન નંબર 3. ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે. આપણે કાવ્યમાં સમજૂતી મેળવી ગયા કે ભારતમાં છે જુદા જુદા ધર્મ પાળતી પ્રજા વસે છે. ત્યાં પ્રશ્ન એમ પૂછ્યો કે કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે, તો એનો જવાબ આવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી પારસી શીખ જૈન તેમજ બૌદ્ધ ધર્મ પાળતી પ્રજા વસે છે. ભારતમાં કઈ કઈ પ્રજા વસે છે, તો કે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી પારસી શીખ જૈન તેમજ બૌદ્ધ ધર્મ પાળતી પ્રજા વસે છે. જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે કે ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે. ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે, તો એનો જવાબ છે ભારત માતાના સંતાનો ભારત માતાના સૌ સંતાનો. ફરી પાછું બોલું છું, ધ્યાન આપજો, ભારત માતાના સૌ સંતાનો નાત જાત કે ધર્મના, કેના, તો કે નાત જાત કે ધર્મના ભેદભાવ ભૂલીને એકબીજા સાથે કેવી રીતે, તો કે એકબીજા સાથે પ્રેમ અને સરકારથી રહે છે. કેવી રીતે રહે છે વિદ્યાર્થી મિત્રો, પ્રેમ અને સરકારથી રહે છે તેમજ એકબીજાને મદદ કરે એવી પ્રાર્થના કરે છે. શું કરે છે, તેમજ એકબીજાને મદદ કરે એવી પ્રાર્થના કરે છે. જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5. ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે. ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે, તો જવાબ એનો એમ છે એક માતાની જેમ. કેની જેમ, તો કે એક માતાની જેમ ભારત માતા એના સૌ સંતાનોનું પોષણ કરે છે. આપણી માતા કેમ આપણું સારી રીતે પોષણ કરે, એમ ભારત માતા છે એના સૌ સંતાનોનું પોષણ કરે છે. પોતાના સંતાનો છે ને એવી જ રીતે પોષણ કરે છે, ભેદભાવ વિના સરખો પ્રેમ આપે છે. કેવો પ્રેમ આપે છે, તો કે ભેદભાવ વિના સરખો પ્રેમ આપે છે. તેથી ભરતભૂમિને કવિ માતા સમાન ગણે છે. કેના સમાન, તો કે માતા તરીકે સંબોધે છે. જોઈએ હવે પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો, તમને ખાલી જગ્યા આપી છે અને ઉપર કૌંસ પણ આપેલા છે. ખાલી જગ્યા આપેલી છે અને કૌંસ આપેલા છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા, આ કાવ્યની જ પંક્તિ છે, બધી કાવ્યની પંક્તિ છે. કાવ્ય આવડે તો તમને ખાલી જગ્યા પણ આવડી જશે.
તો અહીંયા એમ છે કે ખાલ જગ્યા સમાન માતા સૌ એ સમાન તેથી, તો પહેલામાં આવશે સૌની, શું આવશે પહેલામાં સૌની, સૌની સમાન માતા સૌ એ સમાન તેથી, પછીની ખાલ જગ્યા છે ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા, તો અહીંયા શું આવશે સૌ, પછી ત્રીજી ખાલી જગ્યા ચા હો બધા ખાલી જગ્યા સા હો બધા પરસ્પર, તો અહીંયા જ જવાબ આપેલો છે આ ખાલી જગ્યામાં, એમાં આવશે પરસ્પર, ચા હો બધા પરસ્પર સા હો બધા પરસ્પર, પછી છે એ ખાલી જગ્યા કરે આ સંતાન સૌ તમારા, તો એ પ્રાર્થના આવશે, શું આવશે એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા, પછીનો છે પ્રશ્ન બે, બ બમાં તમને વિકલ્પ આપેલા છે, જો નીચે આપેલા સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો, તમને એ વિકલ્પ આપેલો છે કે વિકલ્પ આપેલો છે અને એના ચાર ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાંથી સાચો જવાબ તમારે શોધીને લખવાનો રહેશે, તો જોઈએ પહેલો વિકલ્પ હિન્દ માતાને સંબોધન, હિન્દ માતાને સંબોધન, આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે, આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે, તો ઓપ્શન છે એ સૌ સંતાનોને, બી ધરતીને, સી હિન્દને અને ડી હિન્દ માતાને, તો જવાબ આવશે ડી, કયો જવાબ આવશે ડી હિન્દ માતાને, તો કૌંસમાં લખવાનું ડી, પછી છે બીજો વિકલ્પ કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે, કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે, તો એ વેદોની, બી કૃષ્ણની, સી દેવોની કે ડી પુણ્યાની, કેની ભૂમિ કઈ છે, તો આવશે સી દેવોની, તો અહીંયા શું કરવાનું સી, સી આવશે દેવોની ભૂમિ તરીકે ઓળખાવે છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ પાછળનું પેપર, પાછળનું પેપર આપણે જોઈશું, પાછળના પેપરમાં તમને છે ને વિદ્યાર્થી મિત્રો તમને એક સુંદર સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે, ખાલી જગ્યા પણ આપેલી છે, તો ચિત્ર આપણે પછી કરશું, પહેલાં ખાલી જગ્યા જોવાની રહેશે, ખાલી જગ્યા જોઈએ, પેલું છે પ્રશ્ન ત્રણ અ, નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય અક્ષરો મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવો, તમને આ વિદ્યાર્થી મિત્રો છે ને કે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે કાવ્યને અનુસંધાન કેટલાક શબ્દો મૂકવાના છે, તો જોઈએ આપણે પેલું ઉદાહરણ તો આપેલું છે દેવભૂમિ, હવે બી અહીંયા જોઈએ, પેલું ખા ખાલી જગ્યા પા ખાલી જગ્યા, તો આ શબ્દ બનશે ખાનપાન, શું આવશે ખાનપાન, એ કાવ્યમાં આવે છે ને, પછી છે બીજું ની ખાલી જગ્યા ર ખાલી જગ્યા ની ખાલી જગ્યા ક્ષ ખાલી જગ્યા, તો આવશે નિરક્ષર, તો બેમાં શું આવ્યું ર નિરક્ષર, પછી છે ત્રીજું પ ખાલી જગ્યા સ્પ ખાલી જગ્યા, તો આમાં આવશે પરસ્પર, પછી છે કા ખાલી જગ્યા સ ખાલી જગ્યા હ, તો અહીંયા આવશે કાવ્ય સંગ્રહ, શું આવશે એમાં કાવ્ય સંગ્રહ, ને છેલ્લું છે સ ખાલી જગ્યા ધ ખાલી જગ્યા, તો આવશે સંબોધન, શું આવશે એમાં સંબોધન, આવી રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે, પછી જોઈએ બ નીચે આપેલ ચિત્ર જોઈ, જો નીચે આપેલ ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ લખો, વિદ્યાર્થી મિત્રો તમે અહીં ચિત્ર જોઈ શકો છો, તમને અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે, જોયું વિદ્યાર્થી મિત્રો ચિત્ર, ચિત્ર આપેલું છે, હવે ચિત્રને આધારે તમારે પ્રશ્ન જવાબ લખવાના રહેશે, તો ચાલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન, પહેલો પ્રશ્ન શું છે, તો કે આ ચિત્ર, આ ચિત્ર કયા સ્થળનું છે, આ ચિત્ર કયા સ્થળનું છે, તો જવાબ આવશે આ ચિત્ર ગામડાનું છે, કેનું છે, તો કે આ ચિત્ર ગામડાનું છે, પ્રશ્ન નંબર બે આ ચિત્ર જોઈને તમને કયો સમય હોય એવું લાગે છે, આ ચિત્ર તમે જોવો બરાબર, તો તમને એવો કયો સમય લાગે છે કે આ કયા સમયનું હશે, સવારનું છે બપોરનું છે રાતનું છે, જોઈને તમને કયો સમય યાદ આવે, હા સવારનું સમય લાગે છે ને, હા સવારનું સમય છે, આ ચિત્ર જવાબ જોઈએ હવે, આ ચિત્ર જોઈને અમને પ્રભાત એટલે કે સવારનો સમય હોય એવું લાગે છે,
કેવો કયો સમય છે? તો કે પ્રભાતને, પ્રભાતને બીજું શું કહેવાય? સવાર. તો કે સવારનો સમય હોય એવું લાગે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ચિત્રમાં કયા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજરે ચડે છે? તમે ચિત્ર જુઓ અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? તો ગામડામાં મોટે ભાગે એક ખેતી કરતા લોકો જોવા મળે છે. તો કે જવાબ એનો આમાં આવશે, ચિત્રમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજરે પડે છે. ચિત્રમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજરે પડે છે. હવે આવશે પ્રશ્ન નંબર 4. બાળકો કયા વૃક્ષ નીચે રમી રહ્યા છે? દેખાય તમને આ બધા બાળકો છે. બાળકો છે એ આ વૃક્ષ નીચે રમે છે. હવે તમે આ વૃક્ષ જોવો, વૃક્ષ જોયું. હવે એની વડવાયો છે, આ દેખાય છે, વડવાયુમાં લટકીને હિંચકા ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ વિચારો કે વડવાય કયા વૃક્ષની હોય? વડની જ હોય ને. હા, તો બાળકો વડના વૃક્ષ નીચે રમી રહ્યા છે. કેના વૃક્ષ નીચે રમી રહ્યા છે? તો કે વડના વૃક્ષ નીચે રમી રહ્યા છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 કે સ્ત્રીઓને કૂવામાંથી પાણી શા માટે ભરવું પડતું હશે? સ્ત્રીઓને કૂવામાંથી પાણી શા માટે ભરવું પડતું હશે? વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં નળની પાઇપલાઇનની સુવિધા છે, તો કે નળ દ્વારા પાણી આવી જાય, પણ ગામડામાં ત્યારે તેવી સુવિધા નહોતી, એટલે સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરતી. તો એનો જવાબ આમ આવશે, પાણીના પાઇપલાઇન. કેના? તો કે પાણીના પાઇપલાઇન, એટલે કે નળની સુવિધા ન હોવાને લીધે, નળની સુવિધા ન હોવાને લીધે સ્ત્રીઓએ કૂવામાંથી પાણી ભરવું પડતું હશે. નળની કે પાઇપલાઇનની શું છે? સુવિધા નહોતી, એટલે સ્ત્રીઓને કૂવામાંથી પાણી ભરવું પડતું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4 શું છે? પ્રશ્ન નંબર 4 તમને અહીં કેટલીક કાવ્ય પંક્તિ આપેલી છે. શું આપેલું છે? કાવ્ય પંક્તિ આપેલી છે. તો એને આડાઅવળી આપેલી છે, તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. તો મેં સૌ પ્રથમ આ પહેલાં યોગ્ય ક્રમમાં ગોઠવી લીધી છે કે પહેલું આ વાક્ય આવશે કાવ્યમાં, પછી બીજો આ વાક્ય આવશે, ત્રીજો આ વાક્ય આવશે, અને ચોથો આ વાક્ય આવશે. કાવ્યની પંક્તિ છે, આડાઅવળી આપી છે, એટલે પહેલાં તમારે અહીંયા શું છે? ગોઠવી લેવાનું, પછી સામે તમારે લખવાનું રહેશે. તો મેં પહેલાં સૌ પ્રથમ ગોઠવી લીધેલી છે, હવે આપણે અહીંયા લખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું છે? કાવ્ય પંક્તિ છે એ લખવાની રહેશે. તો પહેલું કાવ્ય છે, પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી. પહેલી લીટી શું આવશે? પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી. તો તમારે લખવાનું રહેશે, પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી. પછી બીજી લીટી છે, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. તો બીજામાં આવશે, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. પછી ત્રીજું વાક્ય આવશે, રોગી અને નિરોગી નિર્ધન અને તવંગર. રોગી અને નિરોગી નિર્ધન અને તવંગર. પછી છેલ્લી લીટી આવશે, જ્ઞાની અને નિરક્ષર. જ્ઞાની અને નિરક્ષર સંતાન. સંતાન સૌ તમારા. જ્યાં ઉદ્ગાર ચિહ્ન આવતું હોય વિદ્યાર્થી મિત્રો, ઉદ્ગાર ચિહ્ન કરવાનું. બરાબર, કાવ્ય તમારે અહીંયા યોગ્ય ક્રમમાં ગોઠવાઈ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. શું છે પ્રશ્ન નંબર 5? અ નીચેના શબ્દોના વિરોધાથી શબ્દ લખો. નીચેના શબ્દોના વિરોધાથી શબ્દ લખો.
તો પહેલું છે સાક્ષર, તો સાક્ષરનું વિરોધાર્થી નિરક્ષર. પછી છે સમાન, સમાનનું વિરોધાર્થી અસમાન. પછી નિરોગી તો રોગી, ઊંચ તો નીચ. અને પછી છે જ્ઞાની તો અજ્ઞાની, અને છે તવંગર તો ગરીબ. આ વિરોધાર્થી શબ્દ આ રીતે લખવાના છે. સાક્ષર તો નિરક્ષર, સમાન તો અસમાન, નિરોગી તો રોગી, ઉચ્ચ તો નીચ, જ્ઞાનીનું અજ્ઞાની, અને તવંગરનું ગરીબ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 5 બ. પ્રશ્ન નંબર 5 બ. તમે જોયેલા જાહેર સ્થળ વિશે 6-7 વાક્ય લખો. તમે જોયેલા જાહેર સ્થળ વચ્ચે 6-7 વાક્ય લખો. તો વિદ્યાર્થી મિત્રો જાહેર સ્થળ એટલે શું? તો કે જેનો બધા લોકો ઉપયોગ કરી શકે, બધા લોકો માટે હોય એને કહેવાય જાહેર સ્થળ. તો જાહેર સ્થળ કયા કયા છે? કે શાળા, પછી આરોગ્ય કેન્દ્ર, પછી દૂધ મંડળી, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન, આ બધા જાહેર સ્થળો છે. તો તમને જે સરળ લાગે, તમને જે તમને એમ થાય કે આ જાહેર સ્થળ વિશે હું 5-6 વાક્ય લખી શકીશ, તો એના વિશે તમારે લખવાનું. તો જાહેર સ્થળ આટલા આટલા છે, આનાથી બીજા પણ અન્ય છે જાહેર સ્થળ, પણ આપણે આટલા જ અહીંયા અભ્યાસ કરવાના છે. તો અહીંયા કોઈપણ એક જાહેર સ્થળ વિશે શું છે, તમારે 5-6 વાક્ય લખવાના છે. તો અહીં મેં બસ સ્ટેશન વિશે લખેલું છે. તો કે બસ સ્ટેશન છે એક જાહેર સ્થળ છે. તો જોઈએ બસ સ્ટેશન વિશે 6-7 વાક્ય. તો પહેલું છે ખિસ્સા કાતરુંઓથી સાવધાન રહેવું. કેનાથી? તો કે ખિસ્સા કાતરુંઓથી સાવધાન રહેવું. બીજું છે તો કે થૂકવા માટે થૂકદાનીનો ઉપયોગ કરવો, એટલે ગમે ત્યાં નહીં થૂકવાનું, બરાબર, થૂકવા માટે થૂકદાનીનો ઉપયોગ કરો. ત્રીજું છે કચરો કચરા પેટીમાં નાખવો. કચરો હંમેશા ક્યાં નાખવાનો? તો કે કચરા પેટીમાં જ નાખવો. પછી છે ચોથું, તમારી ફરિયાદ લખીને ફરિયાદ પેટીમાં નાખો. તમારી ફરિયાદ જે કંઈ હોય એ લખીને ફરિયાદ પેટીમાં નાખવાની. એના પછીનું છેલ્લું છે પાંચમું, બિનવારસી. બિનવારસી એટલે શું કહેવાશે? કે કોઈ પણ વસ્તુ તમને મળે એમાં તમારો હક ન હોય, એ વસ્તુ તમારી ન હોય, એને કહેવાય બિનવારસી. તો બિનવારસી ચીજ વસ્તુઓ મળે તો કાર્યાલયમાં જમા કરાવો. તમને કોઈ પણ પ્રકારની વસ્તુ મળે તો એ વસ્તુ તમારી ન કહેવાય, બીજા અન્ય કોઈની હોય, તો એને શું છે? તમારે કાર્યાલયમાં જમા કરાવવાની રહેશે. તો બસ સ્ટેશન વિશે આપણે 6-7 વાક્ય, એટલે 5 લખો તો પણ ચાલે, બરાબર, કારણ કે માર્ક પ્રમાણે લખવાનું રહે. એટલે અહીંયા પહેલું છે બસ સ્ટેશન વિશે આપણે વાક્ય, પહેલું છે ખિસ્સા કાતરુંથી સાવધાન, પછી થૂકવા માટે થૂકદાનીનો ઉપયોગ કરો, પછી કચરો કચરા પેટીમાં નાખો, તમારી ફરિયાદ લખીને ફરિયાદ પેટીમાં નાખો, અને બિનવારસી ચીજ વસ્તુઓ મળે તો ક્યાં? તો કે કાર્યાલય અથવા તો ઓફિસમાં જમા કરાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પેપરના જે પ્રશ્ન જવાબ છે એ પૂર્ણ થાય છે. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ.